नमस्कार तालीमार्थी मित्रों, आपने श्री तक्षशिला बीएड कॉलेज ऑनलाइन एज्युकेशन में तमारू हार्दिक स्वागत है। तो आपने अपना ऑनलाइन एज्युकेशन अंदर पहलो ज लेक्चर बराबर कि जेनी अंदर आपने सीसी वन भणवानू छे। तो पहला जो है तो सीसी वन एटले के एनु नाम से बाल्यावस्था अने विकास, बाल्यावस्था अने विकास एनु आखू नाम अने एने आपणे कहीए छीए सीसी वन। एनी अंदर आपने बीजू चेप्टर एटले के अध्ययन, प्रेरणा अने स्मृति आ त्रण वस्तु भणवानी छे। अटले चेप्टरनू नाम अध्ययन, प्रेरणा अने स्मृति। एनी आपणे एनी अंदर आपणे अध्ययननू स्वरूप, सिद्धांतों, अध्ययननू स्वरूप अने एना सिद्धांतों के एनी अंदर आपणे अलग अलग चार सिद्धांतों भणवाना छे बराबर, एनू स्वरूप। पछी त्यारबाद अध्ययन अने अध्यापनने असर करता परिबळो, अध्ययन अने अध्यापन छे, अध्ययन कार्य अने अध्यापन कार्य बराबर, अध्ययन कार्य करावे अने अध्यापन कार्य थाय छे तो तेना असर करता परिबळो के जेनी अंदर अलग अलग पूर्वज्ञान छे, जूथनी असर छे, रस अने उत्तेजना छे, पछी पर्यावरण अथवा तो वातावरण छे बराबर, पछी शीखवानो समय अने थाक छे, अमुक भौतिक बाबतो छे के स्कूलनुं वातावरण केवुं छे बराबर। तो आवे बधा परिबळो एने असर करता होय छे तो ते आपणे जोवाना छे के कई रीते ए अध्ययन प्रक्रियानी अंदर असर करता होईए छे। त्यारबाद आपणे जोवानुं छे अध्ययन संक्रमण। अध्ययन संक्रमण एटले શું? તો આપણે અધ્યયન સંક્રમણ જોવાનું છે કે જેની અંદર આપણે અધ્યયન સંક્રમણ એટલે કે અગાઉ આપણે જે કંઈ બાબત શીખેલી છે બરાબર, અગાઉ આપણે જે કંઈ બાબત શીખેલી છે તે હમણાં આપણે વિસ્તૃત જોઈએ આગળ, તો કે પ્રેરણા, અર્થ અને એના પ્રકારો, બીજું શું શીખવાનું છે કે ચોથો ટોપિક છે પ્રેરણા, મોટિવેશન આપણે કહીએ છીએ બરાબર, તો પ્રેરણા એનો અર્થ અને એના પ્રકારો, એની અંદર બે પ્રકારો આવે છે, આંતરિક પ્રેરણા હોય અથવા તો બાહ્ય પ્રેરણા પણ હોય। ત્યાર પછી સ્મૃતિની સંકલ્પના, પછી એની અંદર બીજું ભણવાનું છે કે સ્મૃતિ વધારવાના ઉપાયો અને બીજું કે વિસ્મૃતિ થવાના કારણો, તો આ વસ્તુ પણ આપણે ભણવાની છે। તો આ હતા આપણા સીસી ટુની સીસી વનની અંદર બીજા ચેપ્ટરની આખી આખી સંક્ષિપ્તમાં માહિતી કે આપણે આટલા ટોપિકો એની અંદર ભણવાના છે। હવે આગળ જોઈએ તો કે થોડુંક ડિટેલમાં જોઈએ તો અધ્યયનનું સ્વરૂપ અને સિદ્ધાંતો, તો સિદ્ધાંતોની અંદર કયા કયા સિદ્ધાંતો આવશે બરાબર, આપણે ચાર સિદ્ધાંતો વાત કરી કે ચાર સિદ્ધાંતો આવે છે તો કયા કયા સિદ્ધાંતો આવે છે તે જોઈ લઈ, તો કે આપણે પાવલોવ નામના શિક્ષણશાસ્ત્રી હતો કે મનોવૈજ્ઞાનિક હતો, એને જે સિદ્ધાંત આપ્યો તે એટલે કે શાસ્ત્રીય અભિસંધાન, બરાબર। પાવલોવે જે આપણને સિદ્ધાંત આપ્યો છે તો એનું નામ છે શાસ્ત્રીય અભિસંધાન બરાબર। એને કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો કે કૂતરાને મોઢામાં છિદ્ર પાડી, કાણું પાડી અને એની અંદર નળી ફીટ કરીને પછી લાળ પડે છે કે નહીં, જમવાનું બતાડવામાં આવે છે, ખોરાક બતાવવામાં આવે છે અને ઘંટડી વગાડવામાં આવે છે, તો તેના ઉપર જે પ્રયોગ કર્યો તે પાવલોવે, શાસ્ત્રીય અભિસંધાન એનું નામ છે। આ વસ્તુ આપણે નાની વસ્તુ છે પણ મહત્વની વસ્તુ છે કે આ વખતે આપણે એમસીક્યુ પૂછાવાના છે બરાબર 40, તો પાવલોવે કયો સિદ્ધાંત આપ્યો છે આવા એમસીક્યુ પૂછાય તો તે જગ્યાએ આપણને આવડે, એટલા માટે આપણે અગત્યનું છે કે શાસ્ત્રીય અભિસંધાન કોને આપ્યો, તો કે આપણને ખબર હોવી જોઈએ કે પાવલોવે આપ્યો છે બરાબર। કયા પ્રાણી ઉપર એને પ્રયોગ કર્યો તો આપણને ખબર હોવી જોઈએ કે કૂતરા ઉપર એને પ્રયોગ કર્યો હતો, કારણ કે ચાર સિદ્ધાંતો છે તો ચારે ચારમાં આપણને આડાવડું થઈ જવાની ઘણી બધી સંભાવનાઓ છે કે એના નામ આપણને સેમ સેમ જ લાગે છે, એટલા માટે પાવલોવે જોયું। પછી ત્યાર પછી સ્કિનર, તો કે એને કયું આપ્યો, તો કે કારક અભિસંધાન આપ્યો સ્કિનરે આપ્યો કારક અભિસંધાન, કે જેને સ્કિનરે કબૂતર ઉપર પ્રયોગ કર્યો, કારક અભિસંધાન આપ્યો સ્કિનરે, તો એને કબૂતર ઉપર પ્રયોગ કર્યો કે કબૂતર ચાંચ મારે છે બરાબર, તો એનાથી એને ખોરાક મળે છે, તો પછી વારંવાર એક ને એક જગ્યાએ ચાંચ મારે છે અને વારંવાર એને ખોરાક મળે છે, તો આવી રીતે સ્કિનરે
कारक अभिसंधान आप अंदर अपने एम थे कि कारक एट शू तो कबूतर ने खबर होती नहीं कि चाँच कई जगह मरवा एट शू करे कि कोईपण जगह आड़ी अवड़ी चाँच मरे से एकाद वार चाँच एनी चाँप हो स्विच होनी लागी जाए खोराक मे पीछे वारंवार प्रयत्न करत रहे कबूतर ने खोराक मे एट के कारक वर्तन पर आप अगौ जो कि कारक वर्तन एट आप त्रण शब्दों जो कि शू महत्व रहेलू है अपना चैप्टर अंदर बराबर तो आग आटे जो है कि कारक वर्तन एट्ले शू उद्दीपक एट्ले शू प्रतिचार एट्ले शू अत्य जो ले सिद्धांत तो कि बीजो सिद्धांत स्किनर के जेनु नाम आप कारक अभिसंधान बराबर अने एने कबूतर पर प्रयोग करियो त्यार पछी छे कोहलरे आप्यो आंतरसूज नो सिद्धांत आंतरसूज नो सिद्धांत आंतरसूज द्वारा अध्ययन कोहलरे आप्यो आंतरसूज नो के जेने चिंपांजी उपर जेने चिंपांजी उपर प्रयोग कर्यो आ तो कोहलरे के आंतरसूज द्वारा के पोतानी अंदरनी जे सूज रहेली छे चिंपांजीनी एना द्वारा ये अध्ययन करे छे तो के बार खोराक मुकवामां आवे छे ने हाथ में एक नानी लाकड़ी के सोटी आपी देवामां आवे छे ने तेनाथी बार केळुं होय छे तो ते एना आंतरसूज द्वारा ये केळाने पोताना नजीक लावी अने खाय छे तो ये एनी आंतरसूज द्वारा अध्ययन करे छे अने त्यार पछी छे थोर्नडाइकनो प्रयत्न अने भूल जेने बिलाड़ी उपर त्यार पछी चौथो छे थोर्नडाइके जे आप्यो छे बराबर सिद्धांत तो के प्रयत्न अने भूल नो सिद्धांत जे बिलाड़ी उपर एने प्रयोग करवामां आव्यो तो के बिलाड़ी ने एक पेटी में पूरी देवामां आवे छे बराबर अने बहार एक खोराक राखवामां आवे छे तो पेटी ने अंदर एवी व्यवस्था करवामां आवे छे चांपनी स्विचनी के एना उपर पग आवे एटले उघड़ी जाय अने खोराक मेळवी ले तो आवी रीते वारंवार प्रयत्न करे भूल करे प्रयत्न करे भूल करे घणा बधा प्रयत्नों ने अंते एक वखत स्विच उपर चांप पग आवी जाय छे अने उघड़ी जाय छे अने खोराक मेळवी ले छे तो आवी रीते वारंवार करवाथी एमां अध्ययन थाय छे पछी तो एक प्रयत्न ए पण ए खोली नाखे छे तो आवी रीते प्रयत्न अने भूल द्वारा शिक्षण एटले के बाळकने पण आपणे प्रयत्न अने भूल द्वारा शिक्षण आपवानुं होय बराबर तो एनो शुं महत्व रहेलुं छे आपणा शैक्षणिक मनोविज्ञान में तो आ चार सिद्धांतों आपणे जोवाना छे के पावलोवे जे आप्युं शास्त्रीय अभिसंधान आप्युं छे कूतरा उपर प्रयोग कर्यो त्यार पछी स्किनरे आप्युं छे कारक अभिसंधान के जे कबूतर उपर प्रयोग कर्यो त्यार पछी कोहलरे आंतरसूज आप्युं आंतरसूज द्वारा अध्ययन तो के चिंपांजी उपर अने त्यार पछी थोर्नडाइक तो के प्रयत्न अने भूल के जेने बिलाड़ी उपर प्रयोग करियो तो आता अपना चार सिद्धांतों आग जो तो अध्ययन और अध्यापन ने असर करता परिबड़ों तो आपने जोयु कि असर करता परिबड़ों शू हो तो कि पूर्वज्ञान हो जो पूर्वज्ञान सारू हो तो बाड़क सरलता से ग्रहण कर ले से जो पूर्वज्ञान नहीं हो तो बाड़क ग्रहण कर सकते नहीं शीखा में समय लगे रस और उत्तेजना जो वधारे रस हे वधारे उत्तेजना हे कि शीखवा वधारे रुचि हो बराबर तो ये झड़प थी शीखी सकते पर भणवा में जराय रस ज न हो तो शीखवा में वार लगते अथवा तो शीखी सकते नहीं त्यार पछी जूथनी असर तमारी आजूबाजू फ्रेंड सर्कल केवु छे बराबर घरे केवु वातावरण छे एनाथी पण घणो बधो फेरफार थाय छे कि सरलता थी अध्ययन कर सके जो सारू जूथ हो बराबर तो सरलता थी अध्ययन कर सकते जल्दी शीखे पर जो जूथनी संगत खराब हे बराबर बीजा कार्यों की अंदर वधारे रस हे तो ये अध्ययन कार्य कर सकते नहीं पछी शीखवानो समय अने थाक शीखवानो समय होशियार प्रतिभाशाड़ी बाड़क हो तो शीखवानो समय ओछो हो बराबर अने ओछो थाक लगे ने जो बाड़क थोड़ू नबड़ू हो बराबर तो ये शीखवानो समय वधारे ले छे पछी पर्यावरण अथवा तो वातावरण पण एनी अंदर महत्वनो भाग भजवे छे कि अपनी आजूबाजू वातावरण केवु छे तो वातावरण पर महत्व पछी अमुक भौतिक बाबतों क्लासरूम वातावरण केवु छे क्लासरूम की व्यवस्था केवी छे बराबर तो घनी बधी बाबतों पर आधार राखतु होय छे तो आ बधा हता अध्ययन अने अध्यापन ने असर करता परिबड़ों तो आपणे जोवानुं छे कि कया कया परिबड़ों छे अने एनो तो शुं एनो उपयोग थाय छे पूर्वज्ञान छे जूथनी असर छे समय अने थाक शीखवानो हेतु बराबर आवा बधा आपणे असर करता परिबड़ों जोवाना छे त्यार पछी आवे छे अध्ययन संक्रमण
तो कि अध्ययन संक्रमण एटले शू बराबर। तो आपणे एनो शाब्दिक अथवा सामान्य अर्थ जोई लई तो कि अध्ययन संक्रमण एटले कि अगाउ जे पूर्व ज्ञान मेळवेलुं छे अथवा तो अगाउ जे शीखेली बाबत छे तेनो आपणे नवा ज्ञान मेळवा माटे एनो उपयोग करवो। अगाउ जे शीखेली वस्तु होय तो एनो नवुं ज्ञान नवी वस्तु शीखवा माटे एनो उपयोग करवो एने कहेवाय अध्ययन संक्रमण। एटले कि अगाउ जे बाबत आपणे शीखेली छे अथवा तो अगाउनुं जे पूर्व ज्ञान आपणामां रहेलું छे बराबर, तो एनो शुं करवानो के नवी बाबत शीखवामां आपणे एनो उपयोग करवानो, तो एने कहेवाय अध्ययन संक्रमण। तो एनो अर्थ जोवानो छे अध्ययन संक्रमणनुं महत्व शुं, एनो शुं महत्व रहेलुं छे। पूर्व ज्ञान होय तो आपणे ઝડપથી શીખી શકીએ છીએ બરાબર, પૂર્વ જ્ઞાન ન હોય તો ન શીખી શકીએ। અગાઉ કોઈ બાબત આપણે શીખેલી હોય તો નવી બાબત શીખવામાં આપણને સરળતા પડે છે। અને એના પ્રકારો તો એની અંદર ત્રણ પ્રકારો છે કે વિધેયાત્મક સંક્રમણ એટલે કે હકારાત્મક સંક્રમણ, નિષેધાત્મક સંક્રમણ એટલે કે નકારાત્મક સંક્રમણ, અને બીજું ત્રીજું છે શૂન્ય સંક્રમણ, વિધેયાત્મક પછી નકારાત્મક અથવા તો નિષેધાત્મક અને શૂન્ય સંક્રમણ। તો વિધેયાત્મક સંક્રમણ એટલે શું? તો કે વિધેયાત્મક સંક્રમણ એટલે કે અગાઉ આપણને સાયકલ ચલાવતા આવડે છે બરાબર, તો સાયકલ ચલાવતા આપણને આવડે છે તો આપણે સ્કૂટરને જલ્દી શીખી શકીએ છીએ। સાયકલ ચલાવતા જ ન આવડતી હોય તો શું થયું? પૂર્વજ્ઞાન થયું। પૂર્વજ્ઞાન શું થયું? તો કે સાયકલ ચલાવતા આપણને આવડે છે બરાબર। તો સ્કૂટર શીખતા આપણને કોઈ ટાઈમ લાગશે નહીં, આપણે સરળતાથી શીખી શકશું। એટલે અગાઉ શીખેલી બાબત છે તેનું આપણે નવું અધ્યયન કરવામાં, નવી બાબત શીખવામાં ઝડપથી શીખી શકીએ છીએ બરાબર। ત્યાર પછી જોઈએ તો કે નિષેધાત્મક સંક્રમણ, એટલે કે નિષેધાત્મક એટલે અગાઉ જે શીખેલી બાબત છે તે બાબતને નવી બાબત આપણે શીખવા માટે બાધારૂપ બને। અગાઉ આપણે શીખેલી બાબત હોય એ નવી બાબત કે અથવા તો નવું જ્ઞાન મેળવવા માટે આપણને બાધારૂપ બને તો એને કહેવાય નિષેધાત્મક સંક્રમણ। તો એની અંદર આપણે નાનકડું એવું ઉદાહરણ લઈ તો કે આપણે ચોકડી ગુણાકારની રીતથી ગુણાકાર શીખવા છે બરાબર, તો અગાઉ જે આપણે બીજી પદ્ધતિથી ગુણાકાર શીખ્યા છે તે આપણને બાધારૂપ બને, પણ વારંવાર એનો પ્રયત્ન કરવાથી એ આપણને બાધારૂપ હતું, અવરોધરૂપ હતું, તે આપણામાં સરળતાથી એ અવરોધ દૂર થાય અને આપણે એને શીખી શકીએ છીએ। તો આને કહેવાય નિષેધાત્મક સંક્રમણ બરાબર। અને શૂન્ય સંક્રમણ એટલે કે મને સાયકલ આવડે છે અને મારે કમ્પ્યુટર શીખવું છે બરાબર, તો એનો કોઈ એકબીજા સાથે સંબંધ નથી તો એને કહેવાય શૂન્ય સંક્રમણ, એટલે એકબીજા સાથે સંબંધ ધરાવતા ન હોય તો એને આપણે શૂન્ય સંક્રમણ કહીએ છીએ, કે એકબીજાને કંઈ લાગતું વળગતું જ ન હોય તો એને શૂન્ય સંક્રમણ। ત્યાર પછી જોઈએ તો કે પ્રેરણા, પ્રેરણા એટલે કે મોટિવેશન આપણને ખબર છે, તો એનો અર્થ અને એના પ્રકાર, તો અર્થની અંદર આપણે જોઈશું કે મોટમ ધાતુ મોટમ શબ્દ પરથી આવ્યો છે બરાબર, લેટિન ભાષાનો શબ્દ છે। એના પ્રકારો તો કે આંતરિક પ્રેરણા હોઈ શકે અથવા તો બાહ્ય પ્રેરણા, કોઈ બીજા દ્વારા આપેલી પ્રેરણા પણ હોય અને અંદરથી પણ પ્રેરણા ઉત્પન્ન થાય તો આંતરિક અથવા તો બાહ્ય। અને ત્યાર પછી આપણે જોવાનું છે સ્મૃતિ, એની સંકલ્પના, સ્મૃતિ એટલે શું? ત્યાર પછી સ્મૃતિ વધારવાના ઉપાયો અને વિસ્મૃતિ થવાના કારણો, આ ત્રણ વસ્તુ ભણવાની છે। અને પ્રેરણાની અંદર એક બીજું જોવાનું છે કે ઉચ્ચ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિ હોય બરાબર, તો એનાથી આપણને શું પ્રેરણા મળે છે? તો એ એક એના થોડા કારણો આપણે જોવાના છે કે ઉચ્ચ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિના કારણો। આટલી વસ્તુ આપણે ચેપ્ટર બીજાની અંદર સીસી વનમાં જોવાની છે કે ચાર સિદ્ધાંતો છે, અધ્યયન અધ્યાપનને અસર કરતા પરિબળો, અધ્યયન સંક્રમણ, પ્રેરણા અને સ્મૃતિ, આ પાંચ ટોપિક આપણે ભણી લઈએ એટલે આપણું બીજું ચેપ્ટર કમ્પ્લીટ। તો આની અંદર અમુક એવા શબ્દો રહેલા છે કે હમણાં વાત કરી કે ઉદ્દીપક, પ્રતિચાર, કારક વર્તન, તો એને પણ આપણે સમજી લઈએ કે જેનાથી આપણને ચેપ્ટરની અંદર આવા શબ્દો આવે તો આપણને એનો અર્થ સમજાય બરાબર। તો જોઈ લઈએ ઉદ્દીપક અને પ્રતિચાર। અધ્યયનની અંદર મહત્વનું વસ્તુ તો કે આપણું વર્તન છે, પાયાનો પાયાની વસ્તુ છે કે આપણું વર્તન, બિહેવિયર આપણું અધ્યયનની અંદર શું છે, અધ્યયનની અંદર મહત્વનું વસ્તુ એટલે કે વર્તન। તો કે વર્તન એટલે શું બરાબર? તો કે ઉદ્દીપકને અપાતો પ્રતિચાર। વર્તન એટલે શું? તો કે ઉદ્દીપકને અપાતો પ્રતિચાર, આપણે બે શબ્દો આવ્યા એની અંદર કે
ઉદ્દીપક અને પ્રતિચાર, બરાબર. તો વર્તન એટલે શું કે પાયાનું અધ્યયનની અંદર આપણું વર્તન કેવું છે તેના ઉપર આધાર રાખે. તો કે વર્તન એટલે કે ઉદ્દીપકને અપાતો પ્રતિચાર. તો આપણને એમ થાય કે ઉદ્દીપક આપણે વિજ્ઞાન ભણતા હોય તો એની અંદર ઉદ્દીપક આવે, આપણને ખબર હોય કે ઉદ્દીપક હોય. તો આપણે તો આ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે તો એની અંદર ઉદ્દીપક એટલે શું, તો કે જોઈએ તો કે ઉદ્દીપક એટલે કે ઉદાહરણ આપું તમને કે જ્યારે આપણે કોઈ ચિત્ર જોયું, સુંદર ચિત્ર હોય બરાબર, તો એ સુંદર ચિત્ર જોયું તો આપણે તરત જ તેની નજીક જઈને જોઈએ છીએ કે એની અંદર શું વિશેષતા રહેલી છે. તો ઉદ્દીપક એટલે શું થયું, તો કે ચિત્ર જોયું. પ્રતિચાર શું આપ્યો, તો કે એને નજીક જઈને જોયું. ત્યાર પછી જોઈએ તો કે કોઈ વ્યક્તિ કે કોઈ ફ્રેન્ડ નવો મોબાઈલ આવ્યો છે બરાબર, તો ઉદ્દીપક શું થયો, નવો મોબાઈલ લાવ્યા છે તો તરત આપણે એનો પ્રતિચાર આપશું કે શું એની પ્રાઇસ છે, શું એની ઇન્ટરનલ સ્ટોરેજ છે, શું રેમ છે, શું પ્રોસેસર છે. એટલે તરત જ આપણને એના વિશે જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. તો આપણે પ્રતિચાર શું આપ્યો, રેમ પૂછી, રેમ જાણી, ઇન્ટરનલ સ્ટોરેજ શું છે, પ્રોસેસર કેવું છે, કઈ કંપનીનો મોબાઈલ છે, શું એની પ્રાઇસ છે બરાબર. તો આવી રીતે આપણે પ્રતિચાર આપતા હોઈએ છીએ. તો ઉદ્દીપક અને પ્રતિચાર આ બે વસ્તુ, તો કે ઉદ્દીપક એટલે કે આપણી આસપાસ જે અમુક પરિબળો રહેલા છે તો તેના દ્વારા તેના ઉપર આપણે અમુક વર્તન કરવા પ્રેરે બરાબર, તો તેને કહેવાય ઉદ્દીપક. પ્રતિચાર, ઉદ્દીપકને ઇંગ્લિશમાં સ્ટિમ્યુલસ કહેવામાં આવે, એટલે કે આપણે સિદ્ધાંતો ભણશું તો એની અંદર અમુક જગ્યાએ એસ ઉપયોગ કરવામાં આવશે અથવા તો ઉદ્દીપકનો ખાલી ઉનો ઉપયોગ કરવામાં આવશે બરાબર. તો તે જગ્યાએ આપણે સમજવું, એસ હોય તો કે સ્ટિમ્યુલસ એટલે કે ઉદ્દીપક, અને ઉ હોય તો પણ પાવલોવનો સિદ્ધાંત ભણશું કે સ્કિનરનો કે થોર્નડાઇકનો સિદ્ધાંત ભણશું તો એની અંદર ઉ અને એસનો ઉપયોગ કરવામાં આવે બરાબર. તો એને કહેવાય આપણે ઉદ્દીપક સમજશું. ત્યાર પછી પ્રતિચાર, તો કે આપણી આસપાસના વાતાવરણમાં ઘણા બધા પરિબળો રહેલા હોય, અસંખ્ય પરિબળો રહેલા હોય, તો આ પરિબળો રહ્યા એ પ્રાણીના ચેતાતંત્રને અસર કરે અને પછી તેના પ્રત્યે કોઈ જવાબ આપવા અથવા તો એનો રિસ્પોન્સ આપવા પ્રેરાય છે. તો આને કહેવાય પ્રતિચાર આપવા આપવો બરાબર, કે કોઈ પણ પરિબળો છે તો તેના પ્રાણીના ચેતાતંત્રને અસર કરે અને તેના ઉપર કોઈ એનો વળતો જવાબ આપે છે તો એને કહેવાય પ્રતિચાર. તો પ્રતિચારને રિસ્પોન્સ કહેવામાં આવે, એટલે તેને આપણે આર વડે દર્શાવીએ છીએ કે પાવલોનો સિદ્ધાંત આવશે તો એની અંદર એસ અને આર લખેલું હોય, આવી રીતે લખેલું હોય એસ આર બરાબર. તો આપણે એને શું સમજવું, તો કે ઉદ્દીપક અને પ્રતિચાર અથવા તો ઉ અને પ્ર કરેલો હોય તો પણ આપણે એને ઉદ્દીપક અને પ્રતિચાર સમજવું બરાબર. ઉદ્દીપક શું છે અને પ્રતિચાર શું છે, થોડાક ઉદાહરણ આપું તમને ઉદ્દીપકના. તો કે આપણે ખાવાનું જોયું બરાબર, જમવાનું જોયું તો શું થશે કે તરત જ મોઢાની અંદર લાળ ઉત્પન્ન થાય, તો આ શું થયું, ઉદ્દીપક શું થયો, તો કે જમવાનું જોયું. પ્રતિચાર શું આપ્યો, તો તરત મોઢાની અંદર લાળ ઉત્પન્ન થાય છે. પછી આપણને પગમાં કાંટો લાગે બરાબર, તો શું થાય કે તરત જ આપણે પગ આપણો પાછો ખેંચી લે છે, તો આ શું થયું, પગમાં કાંટો લાગવો ઉદ્દીપક થયો. પ્રતિચાર શું આપ્યો, તો તરત જ આપણે પગ પાછો ખેંચી લીધો, તો આ ઉદ્દીપક અને પ્રતિચાર થયું બરાબર. ઉદ્દીપક અને પ્રતિચાર. ત્યારબાદ પછી જોયું તો કે પ્રતિચારના બે પ્રકારો છે, એક અનઅભિસંધિત પ્રતિચાર અને બીજું છે અભિસંધિત પ્રતિચાર. અનઅભિસંધિત પ્રતિચાર એટલે કે જે પ્રતિચાર આપણે કુદરતી અથવા તો સાહજિક રીતે આપી દઈએ એને કહેવાય અનઅભિસંધિત પ્રતિચાર, કુદરતી રીતે અથવા તો સાહજિક રીતે, જેની આપણને જાણ પણ હોય નહીં. એટલે કે ઉદાહરણ આપણે હમણાં આગળ જોયું કે આપણને પગમાં કાંટો લાગે છે તો આપણને ખબર પણ હોતી નથી અને તરત આપણે શું કરીએ કે પગને પાછો ખેંચી લઈએ, તો આ કેવો પ્રતિચાર થયો, અનઅભિસંધિત એટલે કે કુદરતી અથવા તો સાહજિક રીતે. આંખની અંદર આપણે કંઈ વસ્તુ પડે છે બરાબર, તો તરત જ આપણે શું કરી શકીએ, આંખને બંધ કરી દઈશું, તો આ કેવો પ્રતિચાર થયો, તો કે સાહજિક પ્રતિચાર થયો, ઓલા કુદરતી પ્રતિચાર થયો બરાબર. તો કુદરતી પ્રતિચાર અને ત્યાર પછી અભિસંધિત એટલે કે કૃત્રિમ પ્રતિચાર અથવા તો બનાવટી પ્રતિચાર. તો બંનેની અંદર તફાવત છે. અનઅભિસંધિત પ્રતિચાર કહે તો કેવો, તો કે કુદરતી અથવા તો સાહજિક રીતે પ્રતિચાર આપવો, અને અભિસંધિત પ્રતિચાર એટલે શું, તો કે કૃત્રિમ અથવા તો બનાવટી પ્રતિચાર
આપો, બરાબર? તો આ હતું આપણું સામાન્ય માહિતી. પછી જોઈએ કારક વર્તન. કારક વર્તન એટલે શું? કે એવા ઐચ્છિક વર્તનો, એટલે કે આપણે જમવા જવાનું છે, બરાબર, તો એનું કોઈ નિશ્ચિત નિશ્ચિત કારણ હોઈ શકે નહીં, તો આને કહેવાય કારક વર્તન. કે જે આપણે જમવા જવાનું છે, શું કારણથી જમવાનું? ફ્રેન્ડની પાર્ટી છે, કોઈ જગ્યાએ જમણવાર છે, મેરેજ છે, અથવા તો આમ તો પાર્ટી કરેલી છે, અથવા તો કોઈનું આમંત્રણ છે, અથવા તો ઘણા બધા કારણો હોઈ શકે. તે કારક વર્તન એટલે શું? કે જે કોઈ કારણ નિશ્ચિત ન હોય તો એને કહેવાય કારક વર્તન. એટલે કે ઘણા બધા કારણો હોઈ શકે. તો આટલી વસ્તુ આપણે જોવાની છે. તો મહત્ત્વનું ઉદ્દીપક અને પ્રતિચાર સમજી લેજો, એટલે આપણે ચેપ્ટરની અંદર સરળતાથી બધા સિદ્ધાંતો અને આ ચારે ચાર એના મુદ્દાઓ આપણને સરળતાથી સમજાઈ જાય. તો આ હતી એની બેઝિક માહિતી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સિદ્ધાંતો જોઈશું. પાવલોના સિદ્ધાંતથી આપણે સ્ટાર્ટ કરીશું. તો આપણી સામાન્ય માહિતી મેળવી લીધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાવલોનો સિદ્ધાંત અને બીજા ચાર સિદ્ધાંતો, આપણે ત્રણ સિદ્ધાંતો આપણે ભણવાના છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું. અસ્તુ.